નરેન્દ્ર મોદી અને અમિત શાહની સભા હવે લોકોને બોરિંગ લાગી રહી છે, કોઈ એમાં જવા માંગતું નથી, અને સત્તાના અહંકારના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી છે અને એમણે જે અપમાન કર્યું છે એ ફક્ત ક્ષત્રિય સમાજનું નથી કર્યું, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની એક એક બેન દીકરીને માતાનું અપમાન કર્યું છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી તે પછી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે હવે આ મામલે જિગ્નેશ મેવાણીનું એક નિવેદન સામે આવ્યું છે. જિગ્નેશ મેવાણીએ પરસોત્તમ રૂપાલા સામે આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. આજે તેમણે નામાંકન પત્ર પણ ભરી દીધું છે. હવે આ નામાંકન પત્ર ભરતા પહેલા અમિત ચાવડાએ એક સભા યોજી હતી. આ સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને જિગ્નેશ મેવાણી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અહીં હાજર જિગ્નેશ મેવાણીએ પરસોત્તમ રૂપાલા સામે આકરા પ્રહાર કર્યા. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે સત્તાના અહંકાર અને ઘમંડના કારણે જ પરસોત્તમ રૂપાલાની જીભ લપસી હતી અને તેમણે ફક્ત ક્ષત્રિય સમાજનું અપમાન નથી કર્યું પણ તેમણે સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન કર્યું છે. વધુમાં જિગ્નેશ મેવાણીએ શું જણાવ્યું જોઈએ આ વિડીયોમાં. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સભા હવે લોકોને બોરિંગ લાગી રહી છે, કોઈ એમાં જવા માંગતું નથી અને સત્તાના અહંકારના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી છે અને એમણે જે અપમાન કર્યું છે એ ફક્ત ક્ષત્રિય સમાજનું નથી કર્યું, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની એક એક બેન દીકરીને માતાનું અપમાન કર્યું છે. અને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું છે કે જબ નાશ મનુષ્ય પર જાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. ભાજપની સાથે આ થયું છે. સાથીઓ, ફરી અહીંયા તો મારે આવું જ પડે, ફરી આવીશું ત્યારે વિગતવાર વાત કરીશું, પણ આમ તમામને કહું છું, ખેડૂતો, શ્રમજીવીઓ, બેરોજગાર યુવાનો, બહેનો, માતાઓ તો ખરા જ, પણ અમિતભાઈ જે પ્રમાણે દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ અને ડીએનટી આ 85% વંચિત વર્ગોની વાત જે લાકડા તોડ પાર્લામેન્ટમાં કરશે એવું કોઈ કરી શકવાનું નથી. અમારો રિપોર્ટ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.